નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 26/2/2020 અને બુધવારના દિવસે આપની આજની રજૂઆતમાં. મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, કેમ છો? વાત કરીશું મેષ રાશિની. કેટલાક લોકોને ઓફિસના વધારે પડતા ભારના કારણે તમે આજના દિવસે તમારા સ્વભાવમાં વિચિત્રતા અને તમારા સ્વભાવમાં ચિંતાનો અનુભવ કરશો, પણ આજના દિવસે તમે વ્યથિત અને ચિંતિત રહી શકો છો. મહિલાઓનું મન ધાર્મિક ચિંતન તરફ વળશે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશ વૃષભ રાશિની. કેટલાક લોકોના પરિવારમાં આજના દિવસે પ્રસન્નતાનો માહોલ જણાવા મળશે. આજના દિવસે તમે તમારી શક્ય હોય તો જેટલી ભૂલો સુધારી શકો તેટલી ભૂલો સુધારજો. ચોક્કસ આજના દિવસે તમારા જીવનની અંદર બગડેલા સંબંધો સુધરશે. કેટલાક લોકો જૂની સમસ્યાઓનું આજના દિવસે ચોક્કસ સમાધાન કરી શકશે. આજના દિવસે કરેલા વાયદા ચોક્કસ પ્રકારે ધ્યાન આપજો, વાયદા ખોટા ના પડે. શક્ય હોય તો આજના દિવસે જાંબલી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશ મિથુન રાશિની. સામાજિક સંબંધો પ્રત્યે સક્રિય અને સતર્ક રહેજો, નહીં તો પ્રતિષ્ઠામાં કમી આવવાની શક્યતાઓની આશંકા છે, સેવાય રહેલી છે. આર્થિક પરિસ્થિતિઓ ચોક્કસ આજના દિવસે ગડબડી કરી શકે છે. મહિલાઓ યોગ્ય નિર્ણય નહીં કરે તો ચોક્કસ નુકસાન પામશે. પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનની અંદર વધારે પડતી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજના દિવસે શક્ય હોય તો શાંતિથી બધા કાર્ય કરો. વેપારની અંદર આજના દિવસે ચોક્કસ રીતે સાનુકૂળતા રહેલી છે અને વેપારની અંદર સાનુકૂળતા રહેવાથી તમારા મનની અંદર પણ પ્રફુલ્લિતતા સારી રહેશે. શક્ય હોય તો આજે ભગવાન શિવને યાદ કરી આજના દિવસની શરૂઆત કરો અને શક્ય હોય તો આજના દિવસે ગુલાબી વસ્ત્ર ધારણ કરજો. ચોક્કસ તમારા જીવનમાં લાભ રહેશે. વાત કરીએ સિંહ રાશિની. તમારા આજના દિવસે કરેલા કાર્યોમાં ધીરજ અને સાહસ બતાવી ચોક્કસ આજના દિવસમાં તમે દરેક કાર્યોમાં સિદ્ધિ પામશો. આજના દિવસે સાદગી અને કાર્યકુશળતાથી તમે કાર્ય કરશો, ચોક્કસ તમને તે કાર્યની અંદર લાભ મળશે. કેટલાક લોકોને આજના દિવસે શક્ય હોય તો મળીને નવા કાર્ય કરવાની અંદર તમે તેમને શક્ય હોય તો પ્રેરિત કરો. પ્રગતિશીલતા ચોક્કસ સારી મળશે. વિદ્યાર્થીઓ આ સમયની અંદર ખોટી રીતે ખોટો સમય ના બગાડતા ખોટી સંગતોથી દૂર રહેજો. શક્ય હોય તો આજના દિવસે લાઇટ વસ્ત્ર ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. શાંત નિર્ણય કરવાથી આજના દિવસે ચોક્કસ તમારા કાર્યની અંદર સફળતા મળી શકે છે, પરંતુ પ્રત્યેક આશા દુઃખનું કારણ હોય છે. વધારે પડતી આશા રાખવાથી તમારા જીવનની અંદર તમે ખોટા નિર્ણયો લઈ શકો છો. ગતિ મુજબ આગળ ચાલજો, ચોક્કસ તમારા જીવનમાં લાભ રહેશે. શક્ય હોય તો આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરજો. તુલા રાશિની વાત કરીએ. આજના દિવસે કોઈ પણ ડગલે ડગલે ઉન્નતિના કાર્યમાં તમને ચોક્કસ આજના દિવસે પ્રગતિ જોવાઈ રહેલી છે, જેનાથી આજના દિવસે તમારા જીવનમાં નિષ્ઠાવાન ઈમાનદારી થકી દરેક કાર્યો તમારા પરિપૂર્ણ થશે. નોકરીની અંદર નવી તકો મળશે, લાભ સારો જણાય છે. શક્ય હોય તો આજના દિવસે જાંબલી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આર્થિક યોજનાઓમાં કરેલા રોકાણ આગળ ચાલીને લાભદાયી પ્રગતિ કરાવશે. મિત્રોની આજના દિવસે ચોક્કસ રીતે તર્ક કરી અને શક્ય હોય તો યુક્તિવાળા મિત્રોની સાથે મળી આજના દિવસે વિચારો અને વિચાર્યા પછી યોગ્ય નિર્ણય લો. ચોક્કસ આજના દિવસે મહિલાઓ પોતાની મર્યાદામાં રહે તો સારું, નહીં તો તમારી આજના દિવસે પ્રતિષ્ઠા બગડવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. શક્ય હોય તો આજના દિવસે ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. ધનરાશિની વાત કરીએ, તમારા પરિશ્રમનો આજના દિવસે ચોક્કસ લાભ મળશે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિમાં સાનુકૂળતા રહેશે, સંબંધોમાં મધુરતા આવશે, આર્થિક લાભ સારો જણાય છે, પણ શક્ય હોય તો આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. આળસ ત્યાગી પરિશ્રમ ઉપર વધુ જોર રાખો, ચોક્કસ તમારા જીવનની અંદર તમારી પ્રગતિ સર ઉપર આવશે અને તમારાથી સારા સંબંધો લોકો રાખશે. વાણીમાં સંયમ રાખવાની જરૂર છે. વધારે પડતું અભિમાન કરશો નહીં, ચોક્કસ નુકસાન આવવાની શક્યતાઓ છે. શક્ય હોય તો આજના દિવસે વાદળી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. લોકોના જીવનમાં નવા પડકારો આવી શકે છે, હિંમતથી આજના દિવસે ફેસ કરવાનો પ્રયાસ કરો. પાડોશીઓની ટીકા કરવાની ટિપ્પણી કરવાની છોડી દો. તમે તમારા જીવનની અંદર નવું ફોકસ તમારા જીવન તરફ ફોકસ કરો. શક્ય હોય તો તમારા જીવનની અંદર વિશેષ ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું અંતિમ રાશિ મીન રાશિની. રોજિંદા જીવનથી પરેશાન થવું નહીં. ત્યાગ કરવા માટે અમુક વસ્તુ જરૂરી છે. વેપારમાં વધુ લાભ થઈ શકે એમ છે. ધંધામાં પ્રગતિમાં આજના દિવસે ચોક્કસ સારા યોગ જણાઈ રહ્યા છે. આજના દિવસે શક્ય હોય તો તમારે
પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વધુમાં વધુ અમારી આ જેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. નિહાળો જેડએસ ટીવીની આ ચેનલને આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા. ઓમ નમઃ શિવાય.